ગત રોજ પુલવામા આતંકવાદી હુમલા મામલે સુરત જિલ્લાના બારડોલીમાં પાકિસ્તાનના ધ્વજ સળગાવ્યો હતો, તેમજ સ્વાભિમાન ગ્રુપ દ્વારા રિપીટ પાકિસ્તાનનો ધ્વજ સળગાવ્યો હતો. ગત રોજ પુલવામા આતંકવાદી હુમલા મામલે સુરતના જિલ્લાના બારડોલીમાં પાકિસ્તાનનો ધ્વજ સળગાવ્યો હતો, તેમજ સ્વાભિમાન ગ્રુપ દ્વારા કેન્ડલ રેલીનું પણ આયોજન કરાયું હતું. જમ્મુ કાશ્મીરના પુલવામા આતંકવાદી હુમલામાં 40 જેટલા જવાનો શહીદ થયા હતા, જેથી બે દિવસથી દેશભરમાં આક્રોશ છે, ત્યારે જેના પ્રત્યેઘાત સુરત જિલ્લામાં પણ પડ્યા હતા. મોડી સાંજે બારડોલીના મોદી ચાર રસ્તા નજીક નગરજનોએ ભેગા થયા હતા અને પાકિસ્તાનનો ધ્વજ સળગાવી વિરોધ પ્રદર્શિત કર્યો હતો, તેમજ વીર શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ પણ આપવામાં આવી હતી. બારડોલી ખાતે આયોજિત કાર્યક્રમમાં પાકિસ્તાનનો ધ્વજ સળગાવવાની સાથે હાજર નગરજનોએ કેન્ડલ માર્ચ પણ યોજી હતી. મોદી સર્કલથી જલારામ મંદિર સુધી કેન્ડલ રેલી યોજાઈ હતી અને લોકોએ આક્રોશ સાથે પાકિસ્તાન સામે હવે યુદ્ધ એ જ કલ્યાણનું નિવેદન આપ્યું હતું. બારડોલીમાં સ્વાભિમાન ગ્રુપ દ્વારા આ પ્રકારના કાર્યક્રમ આપી પાકિસ્તાની નાપાક હરકત મામલે કાર્યક્રમ આપ્યો હતો અને સાથે જ નગરજનોએ ભારત માતા કી જયના જય ઘોષ સાથે શહીદ જવાનોને ફૂલહાર ચઢાવી શ્રદ્ધાંજલિ પણ આપવામાં આવી હતી. મારું નામ જયેન્દ્ર ચૌહાણ, હું બારડોલીનો રહેવાસી છું અને આજે મારા દેશ પર કાલે અટેક થયો છે અને મારા જે 42 જવાનો માર્યા ગયા છે એનું મને બહુ અફસોસ છે અને હું એના માટે રડું નહીં. જ્યાં સુધી મારા દેશ એના બદલો નહીં લે ત્યાં સુધી હું રડું નહીં અને હું ચાહું છું કે આ સરકાર એના પર કડક નિયમ લાવે અને એના પર અટેક કરે પાકિસ્તાન પર. અને આપણા જવાનો જે 42 માર્યા ગયા છે એનો બદલો લે. હું મોદીજીને એમ કહું છું કે તમે સરકારમાં છો અને જો તમે આટલું કરી બતાવો તો હું આખી જિંદગી તમારો ગુલામ રહીશ. હું મારા દેશ માટે, હું એમ તો નથી કહેતો કે હું ત્યાંથી હું કારગિલ લડાઈમાં હું લડીને આવ્યો છું અને રાજસ્થાનમાં પણ પોખરણમાં અમે રહીને આવ્યા છે અને આગળ જો આમાં બદલો લેવામાં નહીં આવે તો આપણા દેશની કાયરતા કહેવાશે અને હું એના માટે રડું નહીં. કારણ કે રડવાથી આપણું દિલ હલકું થઈ જાય છે. આપણા દિલની અંદર એક જુનૂન રાખવાનું છે અને જ્યાં સુધી આપણે બદલો નહીં લઈએ ત્યાં સુધી આપણે શાંતિથી બેસવા નથી. બસ હું એટલું જ કહીશ, ભારત માતા કી. દેવેન્દ્રભાઈ બોલ રહા હું. કલ કી જો પુલવામા કી ઘટના હુઈ હૈ, આતંકવાદીઓ કા જો કાયરતાપૂર્ણ ઉન્હોને આઘાત કિયા હમારે વીર સૈનિકો કે ઉપર, જો હમારે વીર સૈનિક શહીદ હુએ અપની માતૃભૂમિ કી સેવા કરતે કરતે, ઉનકે લિયે હમ બહુત દુઃખદ અપને હૃદય સે કી ગહેરાઈ સે ઉનકે પરિવાર કો સાંત્વના મિલે ઓર ઉનકે બચ્ચો કો અપને દેશ કો યે અસહનીય દુઃખ સહન કરને કી શક્તિ દે ભગવાન. લેકિન યે જો દર્દ, યે જો જખમ ઉન્હોને દિયા હૈ, ઇસકો હમકો ભૂલના નહીં ચાહિયે. ઇસકે લિયે હમ તહે દિલ સે સભી દેશવાસીઓ કો એકત્ર હોકે, રાજનીતિ છોડ કે, એક દૂસરે સે ગંદા દ્વેષ છોડ કે, ધર્મ કી રાજનીતિ છોડ કે, વો કરકે આકે એકજુટ હોકે હમકો ઇસકે ઉપર લડના પડેગા. ઓર દેશ મે છિપે હુએ જો સ્લીપર સેલ હૈ, ગદ્દાર હૈ, જિનકી વજહ સે યે પૂરા ઘટનાક્રમ અંજામ દિયા ગયા, જિસકી વજહ સે ઉન દેશ કે ગદ્દારો કો ચુન ચુન કે યે કહે. સરકાર કી ભી જિમ્મેદારી હૈ ઓર હમારી પબ્લિક કી ભી જિમ્મેદારી હૈ. અકેલી સરકાર કુછ નહીં કર સકતી. જબ તક સ્લીપર સેલ કો હમ હમારે જો યુવા હૈ, હમારી જો જનતા હૈ, દેશ કી જનતા હૈ, વો સપોર્ટ નહીં કરતી તો દેશ ભી સરકાર ભી કુછ નહીં કર સકતી. મેરે ગાંવ કે દો શહીદ હુએ હૈ, શામલી જો હરિયાણા કે પાસ પડતા હૈ, પ્રદીપ કુમાર ઓર અમિત કુમાર લડકે, દોનો યે 21 બટાલિયન CRPF કે હૈ, દોનો લડકે શહીદ હુએ હૈ. ઉનકે પરિવાર કો ઇસ અસહનીય દુઃખ સહન કરને કી ભગવાન શક્તિ દે ઓર પાકિસ્તાન કો ઉસકી ભાષા મે એસા જવાબ દિયા જાય તાકી ઉસકી નસલે યાદ રખે ઓર વો આગે સા હમલા કરને કી વિચારે ભી મત કરે.